નવપદના નવ આંબેલ કરનારાઓને મારે કહેવું છે. આટલા મસ્તીથી જો આવી ગરમી ભઠ્ઠી જેવી ગરમીમાં તમે કરી શકો છો તો એક આટલું ન કરી શકો કે હવેથી મારા જીવનમાંથી મારે કંદમૂળ ન તો કાયમ માટે ત્યાગ કરી દેવો છે. એક વાર કદાચ ઓળી નહીં થાય ચાલશે, પણ કંદમૂળ તો હવે મારા ઘરમાં નહીં આવે એટલે નહીં ચાલે. આ સમ્યક દર્શન છે. શ્રદ્ધા અને એની ત્રણ વિશેષતા છે, બરાબર સાંભળજો. આમ 67 બોલ કહેવાય. સમ્યક દર્શનના કૌશક કેટલા? 67. સાથિયા કેટલા કરવાના? 67. ખમાસણા કેટલા આપવાના? પદ કયું આવે? ઓમરીમ નમો દંસણસ. ઓકે, પણ તમને જાડી ભાષામાં સમજાવું સમ્યક દર્શનની ત્રણ વિશેષતા. નંબર 1, મિથ્યાત્વનો નાશ કરો. મારા જીવનમાં હવે મિથ્યાત્વ ના આવવું જોઈએ. કુદેવ, કુગુરુ, કુધર્મથી હું હંમેશા છેટો રહું, દૂર રહું. એમનો પડછાયો પણ મારે નહીં લેવાનો. મારે તમારે દોસ્તી પણ એવાઓની સાથે બાંધવી જોઈએ કે જે તમારા સમ્યક દર્શનને ભ્રષ્ટ ન કરી નાખે. ઉલટું, એ તમારા પાસે આવ્યો હોય ને એ મિથ્યાત્વમાંથી શું પામી જવો જોઈએ? સમ્યકત્વ. તમારા આચાર એવા હોવા. મને સાંતાક્રુઝમાં એક બેન મળ્યા, મને કે મારા દીકરાના ફ્રેન્ડ સર્કલ બહુ મોટું છે, એ કહે ને તો બધા છોકરાઓ એની સાથે દેરાસર આવે. મેં કીધું, બેન ત્યાં સુધી વાંધો નહીં, આવતીકાલે એવું થશે, એનો જે દોસ્ત છે એ કે છે ચાલ ગણપતિના મંદિરમાં, ચાલ અંબિકાના મંદિરમાં, ત્યારે તમારા દીકરાએ ત્યાં જવું પડશે કે નહીં જવું પડે? મારે દોસ્તી પણ કોની સાથે રખાય એ તમારે ધ્યાન રાખવું. સીધો હિસાબ છે ને, એ તમારે ત્યાં આવશે તો તમારે એને ત્યાં જવું પડે. તમે એને ત્યાં જાવ એટલે તમારા સમ્યક દર્શનને શું લાગે? અતિચાર. તમને ખબર નહીં હોય, આપણા આગમ ગ્રંથમાં ત્યાં સુધી લખ્યું છે, પ્રતિમા આપણી હોય, જૈન વર્ષો સુધી પૂજાયેલી હોય, પણ વચલા ગાળામાં કોઈ એને ઉઠાવી પોતાના મંદિરમાં લઈ એના થોડા રૂપ રંગ ચેન્જ કરી નાખ્યા અને પછી એ એની રીતે એને પૂજા ચાલુ કરી. દાખલા તરીકે તિરુપતિ બાલાજી, આ બાલાજીની અંદર તમને ખબર પડી આ તો આપણા ભગવાન છે. હવે તમારાથી જવાય કે ના છે? આપણા છે, હે? આપણા છે કે નથી? આપણા હોવા છતાં પણ અન્ન જુહ પરિગ્રહી અસ, જે સમ્યક દ્રષ્ટિથી પરિગૃહિત નથી, મિથ્યાત્વથી પરિગૃહિત હોય એવા જૈન પ્રતિમાને પણ તમારે વંદન પૂજન દર્શન ના. મારા સાહેબ, અમે તો ત્યાં જઈએ તો પણ આપણા ભગવાન તરીકે જ એમના દર્શન કર્યા. અરે ભાઈ, તું તારા ભગવાન સમજીને કરે છે, તારી આજુબાજુમાં ઉભેલા શું વિચારે છે? ઓ, જૈન થઈને આપણે ભાઈ અહીંયા આવ્યા, હવે તો તિરુપતિને માનતા થઈ ગયા લાગે છે. તમને જોઈને એનું સમ્યક દર્શન ઢીલું પડે તો એમાં તમે નિમિત્ત બની ગયા. જેમ કીધું તું ને, દારૂના બારમાં જઈને દૂધ પીવાય? દૂધ પીધું છે પણ પીવાય? કેમ ના પીવાય? કેમ ના પીવાય? હે, લોકોને શું લાગે? કોને ખબર ભાઈ અંદર જઈને શું પીતો હશે, દારૂ પીતો હશે. દારૂના બારમાં જઈને દૂધ ના પીવાય. અન્ય દ્રષ્ટિ પરિગૃહિત પરમાત્માની પ્રતિમા આપણા માટે વંદનીય નથી બનતી. તમે ગિરનાર જાઓ, અંબિકા માતા છે બીજી ટૂંકમાં, આપણા જૈન છે, પણ અત્યારે આપણા હાથમાં નથી, પેઢીના હાથમાં નથી, એ બાવાજીના હાથમાં ચાલ્યા ગયા. હવે આપણા હોવા છતાં પણ આપણે એના દર્શન, એમને ધર્મલાભ વગેરે કાંઈ જ કરી શકાય નહીં. સમજાય? આપણા હોવા છતાં પણ જો આપણે દર્શન કરી ના શકીએ તો જે આપણા છે જ નહીં એના દર્શન કરવા કઈ રીતના જવાય?